શ્રી ગુરવે નમઃ પ્રથમ આ ચેતનવંતી ભૂમિને મારા પ્રણામ જે ભૂમિમાં સવયાનાજી મહારાજની ચેતના આપણને સૌને સ્પર્શ કરે છે એવી ચેતનાને મારા નમન વિશેષ આ પરંપરામાં જે પણ સાધુ સંતો મહાપુરુષો દીપ પ્રગટાવીને સમાધિસ્થ થયા છે એ સમાધિસ્થ ચેતનાને મારા પ્રણામ અને સમગ્ર વિશ્વ જેની નોંધ લે છે આમ જોવું ત્યારે સાધુ લાગે છે પણ મને એમ લાગે કે ઊભા હોય ત્યારે અને એની સાથે કીર્તિદાનભાઈ ફરતો હોય ત્યારે એમ લાગે કે ઝાંઝરકાને ફરીને પાછા શંભુનાથ બાપુ સવયાનાથ બાપુના રૂપમાં મળ્યા હોય એવું લાગે છે પૂજ્ય બાપુનો અવારનવાર સત્સંગ થાય આ સમાજ હવે ખૂબ આગળ વધી રહ્યો છે હિતેશભાઈ કનોડિયા અહીં હાજર હોય રોમાબેન માણેક અહીં હાજર હોય આપણી સમગ્ર જગ્યાઓના મહંતો અહીં હાજર હોય સાથે સાથે સમગ્ર ભારત નહીં પણ વિશ્વ જેની નોંધ લે છે એવા આપણા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કે જેને સાંભળવા પણ એક લાવો છે એવા કીર્તિદાનભાઈ ભાઈ અહીંયા હાજર હોય ત્યારે આ ચેતનાઓ બધું કરી રહી છે આ સમાધિ ચેતના બધાને ખેંચી લાવે છે નહીં કે બાપુનો ફોન જાય છે તો કેવલ કેવલ અને સમાધિ બોલાવે છે કેવલ અને કેવલ પાટ બોલાવે છે કેવલ અને આ ભૂમિ બોલાવે છે ત્યારે આપણે બધા આવી શકીએ છીએ અને બધા કેવા ભાગશાળી કીર્તિદાન ભાઈ કે આપણું બધાનું નવું વર્ષ આજે સવૈયાનાથના ધામમાંથી શરૂ થવા જઈ રહ્યું છે સાહેબ આથી વિશેષ શું હોઈ શકે આવતીકાલે સવારનો સૂરજનો કિરણ પહેલો જ્યારે પૃથ્વી ઉપર પડશે ત્યારે એમ કહેવાય છે કે ભારતની ભૂમિ નહીં પણ વિશ્વની ભૂમિ આમ પ્રકાશિત થશે એ કાલે સવારે થશે પણ આપણે તો અત્યારે પ્રકાશમાં બેઠા છીએ એવું મને લાગી રહ્યું છે સાહેબ તો મને વધારે સમય નહીં લેતા અને મને તો જ્યારે જ્યારે બાપુને જોવું હમણાં હમણાં બહુ જ એની સાથે ટ્રાવેલિંગ કરવાનું થાય છે હમણાં હમણાં બહુ જ એની સાથે મળવાનું પણ સમાજે એક નોંધ લેવા જેવી છે સાહેબ કે આ તમે આને અલગ રીતથી જોશો તો નહીં માને તમને દેખાય પણ તમે જ્યારે આને જોવો ત્યારે પહેલા સવાઈ નાથ નું દર્શન કરજો ને પછી આમાં દર્શન કરજો આપણે માણસ છીએ જોવામાં કઈક ભૂલ થાય પણ સમજવા માટે ઈશ્વર મને તમને શક્તિ આપી હોય છે આવા મહાપુરુષ એની પરંપરામાં અમે યોગીરાજ પણ હવે તૈયાર થઈ રહ્યા છે એને પણ આપણે તાળીઓથી વધારી કે આ ઉજળી પરંપરા કેટલી વર્ષ જૂની પરંપરા છે સાહેબ મને ગયા વર્ષથી કીર્તિદાન ચૂકાઈ ચુકાઈ ગયું હતું ફોનમાં આપણે વાત થઈ હતી પણ મને ચૂકાઈ ગયું હતું પણ હું અહીંથી નીકળતો હતો કાલે કથા છે ભાવનગર પણ અહીંથી નીકળતો હતો ને બાપુ મને ઘણા સમયથી કહેતા હતા પણ બાપુને આમંત્રણને નહીં પણ બાપુ આપે કે ના આપે પણ મને જ્યારે જ્યારે અહીં આવું ત્યારે એમ લાગે કે અહીંયા અમે પણ સમાધિના ઉપાસક છીએ અમે અંજવાડાના ઉપાસક છીએ ત્યારે અમારા બાવા તરીકે હમણાં કીર્તિદાનભાઈ એક શબ્દ સરસ બોલ્યા કે સાધુનું સંતાન છે પણ સારે સાહેબ મારે એ કહેવું છે કે સમાધિને માનતા હોય ને સનાતનને માનતા હોય ને એ બધા સાધુના જ સંતાનો હોઈ શકે છે સાહેબ એટલે આ બધા જ જ્યારે જ્યારે જોઉં સમાધિ ઉપર જવું ત્યારે બહુ રાજીપો થાય અને આપણે વિશેષ આપણી સનાતનીય પરંપરાને આપણે યાદ રાખીએ અને આપણી આ જે પરંપરાઓ છે એને વધારે ને વધારે તમને ક્યાંય દુઃખ પડે તો સાહેબ બધે જજો પણ મને અનુભવ છે સમાધિનો કે મેં અનુભવ કર્યો છે કે એકવાર જીવનમાં દુઃખ આવે ભગવાન કરે ને આવે જ નહીં પણ આવે ત્યારે ક્યાંય અંધશ્રદ્ધામાં પડ્યા વગર એકવાર સમાધિએ માથું ટેકાવી જજો સાહેબ તમારા બેડા પાર થઈ જશે આ એવી સમાધિનું સ્થાન છે આ એવું સ્થાન છે કે કદાચ દેખાશે નહીં પણ બોલે છે આજે પણ તમે જુઓ તો સમાધિઓ બોલ દે છે કારણ કે સમાધિમાં જે પણ મહાપુરુષ છે એ ક્યારેય મરતો નથી ગીતા એમ કહે છે આત્મા ક્યારેય મરતો નથી પણ પૂજ્ય મોરારી બાપુ એમ કહે કે આત્મા ન મરે તો મારો દેશનો મહાત્મા ક્યારેય મરી જ ન શકે એટલે સાધુ ક્યારેય મરે જ નહીં સાધુ કાયમ જીવિત હોય છે અને આ સવૈયાનાથની સમાધિ આપણા માટે જીવિત છે અને જેટલું તમે માનસો જેટલું સો ઘણું કરીને તમને સમયનાથ ભગવાન હું એને ભગવાન શબ્દ વાપરું છું કારણ કે ઈશ્વર ક્યારેય મરે નહીં એમ સમાધિ ચેતન મહાપુરુષ ક્યારેય મરે નહીં પુનઃ પુનઃ સમાધિને મારા પ્રણામ સર્વે મહાપુરુષોની આ પરંપરામાં આવનારા સૌ મહાપુરુષોને પ્રણામ પરમ મારા પ્રણામ અને વિશેષ અત્યારે જે ગાદીમાન શોભાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય મહાનશ્રી આમ શું એના માટે શબ્દ વાપરું આજના દિવસે પણ બાપુને જ્યારે જ્યારે જોવું ત્યારે કેવા શબ્દો વાપરું તને તમને એમ થશે કે આ અતિશયોગતિ છે પણ જે દર્શન કરવા હોય આંબેડકરના દર્શન કરવા તો આમાં થાય સવાયાનાથના દર્શન આ કલયુગમાં સાહેબ બધાએ દર્શન આમાં થાય સાહેબ અને હું એવી ભગવાનને પ્રાર્થના કરું એવી ચેતનવંતી આ ભૂમિમાં સવાયાનાથ ભગવાનને એટલે કે એ સમાધિ ચેતનાને પ્રાર્થના કરું કે આવનારા સમયમાં અમારી યોગીરાજ પણ આ જ પરંપરાને દીપાવે એવી પ્રાર્થના સ પુનઃ પુનઃ આપ સૌને સમગ્ર સમાજને પૂજ્ય રામેશ્વરદાસજી મહારાજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાના પોતે આચાર્ય છે એમનો પરિચય કદાચ કોઈ આપ્યો નથી પણ આખા એ વિશ્વમાં જેટલા પણ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વેદપાઠી પાઠી જે ઋષિકુમારો હોય છે જે ઋષિ ઋચાઓ વેદની છે એનું ગાન કરતા હોય છે એ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ છે એ બધાની ટ્રેનિંગનું કામ પૂજ્ય રામેશ્વરદાસ મહારાજશ્રી કરી રહ્યા છે પોતે બહુ મોટા કથાકાર છે એમના કંઠેથી રામાયણનું શ્રવણ કરવું એ ખૂબ બહુ મોટી ભાગ્યની વાત છે અને મને તો એ સૌભાગ્ય મળ્યું છે એમના પરિચય આપતા કહીશ કે લગભગ પૂજ્ય શાસ્ત્રીજી ઋષિકેશ કે હરિદ્વાર એમની ખૂબ કથાઓ હોય છે પણ જ્યારે કથાઓ હોય ત્યારે વાયા દિલ્હી થઈને જાય અને વાયા દિલ્હી થઈને જાય એટલે એમનો એક નિયમ છે સવારે ઉઠી સ્નાદિ કર્મ કરી અને એક યજ્ઞનું કામ કરી અને પછી જળ ગ્રહણ કરે છે એટલે જ્યારે પણ દિલ્હી આવે ત્યારે મારા બંગલા ઉપર એ યજ્ઞ ઓટોમેટિકલી થઈ જાય છે અને એ યજ્ઞનું ફળ પૂજ્ય શાસ્ત્રીજીએ અનેક વાર મને આપ્યું છે શાસ્ત્રીજી આપનું સ્વાગત અને સન્માન છે આપ પધારા એટલે અમે ખૂબ ધનભાગી અને અહોભાગી છીએ